હેલો બાળકો, ગુડ મોર્નિંગ. આપણે આગળના બે પીરિયડની અંદર બે ટોપિક જોયા હતા. હવે ત્રીજો ટોપિક બાકી છે કે વજનયા. વજનયા અને ત્રાજવા. ત્રાજવા એ જુદી જુદી પ્રકારના હોય છે. અહીંયા આપણું પુસ્તકની અંદર હું ત્રાજવા તમને બતાવું છું કે કયા ત્રાજવા જોઈએ. ગેસનો બાટલો ચોખવા માટે સ્પ્રિંગ કરવો પડશે. એ જ પ્રમાણે અહીંયા વેપારીઓ પણ અહીંયા જુદી જુદી રત્ના કાંટાનો ઉપયોગ કરતા હોય છે. અહીંયા લાઇટનો છે જે ઇલેક્ટ્રિક કાંટો આપણે કહીએ છીએ, એ મીઠાની દુકાનોવાળા માટે છે. આ સાદો કાંટો છે એ શાકભાજીવાળા માટે છે. એમ દરેક જણ એ જુદી જુદી રીતના તાજવા વાપરતા હોય છે. એ તાજવાની અંદર બાટ હોય છે. બાટને કાટલા અથવા બાટ પણ કહેવામાં આવે છે. હવે આપણે એની અંદર આગળ સમજવું જોઈએ કે વજનનો નાનો એકમ શું છે. કે વજનનો નાનો એકમ એ ગ્રામ છે, જ્યારે વજનનો મોટો એકમ એ કિલોગ્રામ છે. આપણે વજન શીખીએ એ પહેલાં આપણે આ ખાસ યાદ રાખવું પડે કે ખાલી જગ્યાની અંદર તમને પૂછાય કે વજનનો નાનો એકમ કયો છે, તો આપણે ખાલી જગ્યાની અંદર આપણે લખી શકીએ કે વજનનો નાનો એકમ એ ગ્રામ છે. તો બીજો પ્રશ્ન એ પૂછે કે વજનનો મોટો એકમ કિલોગ્રામ છે. વજનનો મોટો એકમ કયો છે? તો વજનનો મોટો એકમ એ કિલોગ્રામ છે. કિલોગ્રામને આપણે ટૂંકમાં કિગ્રા તરીકે પણ ઓળખીએ છીએ. એના આધારે એક બીજું એક છે, એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ. એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ. હવે એનાથી આપણે ઊંધું કરીએ, હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ. આ પણ તમને ખાલી જગ્યાની અંદર પૂછી શકે કે એક કિલોગ્રામ એટલે કેટલા ગ્રામ? એક કિલોગ્રામ એટલે હજાર ગ્રામ. હવે એનાથી થોડું ઊંધું પૂછે કે હજાર ગ્રામ બરાબર કેટલા કિલો? તો હજાર ગ્રામ બરાબર એક કિલોગ્રામ થાય. એના આધારે આપણે એક વજનયા છે એની ખાલી જગ્યા ભરવાની છે, એને સરખું કરવાનું છે. બંને વજન આપણે સરખું કરવાનું છે. આપણે અહીંયા ઉદાહરણ આપ્યું છે કે એક બાજુ છે 20 કિલોગ્રામ અને 10 કિલોગ્રામ, તો બંનેનો સરવાળો થાય 20 અને 10, 30 કિલોગ્રામ થાય છે. તો આપણે 30 કિલોગ્રામ કરવા માટે આપણે સામે બીજા વજનયા લીધા છે. તો એક 10 કિલો લીધું છે, જોડે 5 કિલોનું વજન લીધું છે એટલે 15. બીજાની સામે પણ બીજું એક 10 કિલોનું વજન લીધું છે અને એક 5 કિલોનું વજન લીધું છે. એમ બંને સામ સામા આપણને 30 કિલો વજન થઈ છે. એ જ રીતે આપણે બીજા વજનયા સરખા કરવા માટે આપણે અહીંયા જોઈએ. વજનયાની અંદર બાટ જુદા જુદા હોય છે. 10 કિલોનું બાટ હોય, જો અહીંયા આપણે અહીંયા ચોપડીમાં આવી છે કે 10 કિલોનું બાટ, 5 કિલોના બાટ હોય, 2 કિલોના હોય, 1 કિલોનું હોય, પછી 50 ગ્રામનું હોય. તમે શાકની લાડીવાળા જે તમારે આવતા હોય તેમાં તમે થોડું જોઈ જજો, અથવા દુકાનની અંદર તમે જાઓ તો પણ આવા નાના નાના બાટ હોય છે. હવે સોના ચાંદીની અંદર તમે કહો છો કે ટીચર આના મોટા બાટ હોય. સોનું તો એક કિંમતી વસ્તુ છે, કિંમતી વસ્તુ જોખવા માટે એમાંના તો નાના નાના ગ્રામ ઉપર બાટ હોય છે. તમે તમારી મમ્મી સોનું ખરીદવા જાય, તમે ત્યાં થોડા જજો એટલે તમને થોડી ખબર પડે કે ત્યાં આગળ કેવા બાટ હોય છે એ તમને ખબર પડે. એક નાજુક નાજુક એવા ત્રાજવામાં એ બાટ મૂકેલા હોય છે. હવે તમે આને પાટ ભણ્યા છે તો તમે દુકાનમાં કોઈ પણ વસ્તુ તમારી મમ્મી ખરીદવા જાય તો થોડું ધ્યાનથી જોજો, તો તમને થોડો ઓટોમેટિક તમને થોડો વધારે ખ્યાલ આવી જાય કે અહીંયા કેટલી જાતના બાટો છે. તમે કોઈ ટીચર 2 કિલો, 1 કિલોનું હોય, 2 કિલોનું હોય, પછી 3 કિલો, 3 કિલોનું બાટ ના હોય, પછી જોડે 4 કિલોનું પણ ના હોય, ડાયરેક્ટ સીધું 5 કિલોનું બાટ હોય, 5થી પછી 6 કિલોનું ના હોય, 7 કિલોનું ના હોય, ડાયરેક્ટ સીધું 10 કિલોનું બાટ હોય છે. એ પ્રમાણે બાટ જુદા જુદા આપણને આપેલા છે. વધારે વસ્તુ ચોખવા માટે ઘઉંની ગુણ, ચોખાની ગુણ એ ચોખવા માટે 10 કિલોના વજનયાની જરૂર પડે. જ્યારે આપણે શાકભાજી જેવી નાની વસ્તુ હોય, આપણે 200 ગ્રામની વસ્તુ જોતી હોય કે 250 ગ્રામની વસ્તુ જોતી હોય કે 500 ગ્રામની વસ્તુ જોતી હોય, તો એમાં નાના આપણે વજનયાની જરૂર પડે કે નાના બાટની જરૂર પડે. એ જ રીતે અહીંયા આપણે વસ્તુને સરખું કરવા માટે અહીંયા આપણે બીજા દાખલા આપેલા છે કે વસ્તુ આપણે કેવી રીતે સરખું
આપણે જે વસ્તુ ઉમેરી છે કે બીજું તો કેટલા ઉમેરીશું એ કરવા માટે આપણે 300 માંથી 200 બાદ કરીએ તો આપણે અહીં સાઈડમાં બાદબાકી કરવી પડે 300 માંથી આપણે 200 બાદ કરીએ બાદબાકી એટલે તો આપણે જે કીધા ધોરણમાં આપણે આવે છે તો આ બાદબાકી આપણને આવે 0 માંથી 0 જાય 0 માંથી 0 જાય તો 0 જાય અને 3 માંથી 2 જાય તો 1 રહે તો આપણે અહીં કેટલા ગ્રામ લખશું હવે 100 ગ્રામ 100 ગ્રામ તો 200 અને 100 300 ગ્રામ થઈ ગયા એટલે આપણું ત્રાજુ સમતોલ થઈ ગયું એ જ રીતે આપણે 500 ગ્રામ છે અને અહીંયા 250 ગ્રામ છે તો શું કરશું 500 ગ્રામ ને 250 ગ્રામ બાદ કરશું તો આ રીતે આપણું વજન મળી ગયું બાદ કરવાથી આપણું વજન મળી જશે શૂનમાંથી શૂન જાય તો શૂન રહે હવે આપણને અહીંયા છે 0 માંથી 5 જાય તો 0 માંથી 5 ન જાય તો આપણે શું કરવું પડે 10 તો લેવો પડે આ 10 કા વાળી બાદબાકી છે 10 કા વાળી બાદબાકીમાં આપણે શું કરવું પડે અહીંયા 5 ની ઉપર 4 મૂકવા પડે અહીંયા 10 હોય એટલે 10 10 માંથી 5 જાય તો 5 રહે 4 માંથી 2 જાય તો 2 તો આપણું વજન કેટલું થયું 250 ગ્રામ તો આપણે 250 ગ્રામ અને 250 ગ્રામ તો આપણું વજન અહીંયા થઈ ગયું 500 ગ્રામ બંને ભેગા કરીએ તો 500 ગ્રામ આપણે આ વજન થઈ ગયું છે એ જ રીતે આપણે બીજા થોડા બીજા આગળ વધી ગયા જોઈશું કે અહીંયા 800 ગ્રામ છે તો 800 ગ્રામ ને બીજી પણ રીતે આપણે સરવાળાની રીતે પણ કરી શકીએ કે અહીંયા 500 ગ્રામ છે 500 ની અંદર બીજા 3 મેં 500 600 700 અને 800 તો એ આ રીતે પણ તમે કરી શકો બાદબાકી ના કરો તો આ રીતે પણ તમે ઘણીવાર એનો જવાબ આ રીતે પણ તમે મેળવી શકો તો 500 માં આપણે કેટલા લીધા 500 માં 600 700 અને 800 તો અહીંયા આપણે 800 ગ્રામ છે તો 800 થઈ ગયા તો આપણે કેટલી વાર લીધા તો 1 2 અને 3 તો એને શું લખશું 300 ગ્રામ એ જ રીતે આપણને અહીંયા 100 ગ્રામ વસ્તુ આપેલી છે તમે સામે 40 ગ્રામ છે તો 100 માંથી 40 આપણે શું કરશું બાદ કરશું 0 માંથી 0 જાય તો 0 રહે હવે એને 0 માંથી 4 4 ન જાય તો આપણે શું લેવું પડશે 10 તો લેવો પડશે તો અહીંયા 1 ની ઉપર 0 રહેશે 0 ની ઉપર 10 10 માંથી 4 જાય તો કેટલા રહે 10 માંથી 4 જાય તો 6 રહે તો આપણે જવાબ શું આવ્યો 60 ગ્રામ બંનેનું વજન શું થયું સરખું ગયું 60 અને 4 60 કોઈ 70 80 90 અને 100 100 ગ્રામ આપણું થઈ ગયું વજન એ જ પ્રમાણે આપણે 25 અને 25 કિલોગ્રામ વજન આપેલું છે તો ખાલી આપણે એક જ બાટ લેવાનું છે તો આપણે અહીંયા શું કરવું પડે એનો સરવાળો કરવો પડે 25 વત્તા 25 5 અને 5 10 થાય 10 ની 0 થાય વધી 1 આવે 2 અને 1 3 થાય 3 અને 2 5 થાય તો અહીંયા કેટલું વજન થયું 50 કિલોગ્રામ વજન થયું અને બંને આટલા 25 કિલોગ્રામ 25 કિલોના એકા તો આપણે અહીંયા એક જ વજન સામે 50 કિલોગ્રામનું વજન મૂક્યું હવે આપણે અહીંયા 50 અને 70 અહીંયા વજન આપેલું છે તો એ બેનો આપણે સરવાળો કરીને સામે આપણે મૂકી શકીએ કે 50 અને 70નું વજન કેટલું થાય તો એ પ્રમાણે આપણે સામે મૂકી શકીએ 0 ના 0 5 અને 7 5 પછી શું બોલાય 7 5 6 7 8 9 10 11 અને 12 તો 12 થાય તો આપણું કુલ વજન કેટલું થયું 120 તો 120 કિલોગ્રામ તો આ રીતે આપણે વજન લખી શકીએ છીએ હવે આપણને અહીંયા આપ્યું છે 700 ગ્રામ હવે સામે 700 ગ્રામ છે અને અહીંયા 40 ગ્રામ છે તો
0 માંથી 0 ચાલો તો 0 રે 0 માંથી 0 જાય તો 0 રે હવે 7 માંથી 4 જાય તો કેટલા રે 7 માંથી 4 કાઢી નાખો તો આપણે 3 રે તો 300 ગ્રામ ગ્રામ હોય તો ગ્રામ લખવાનું કિલોગ્રામ હોય તો કિલોગ્રામ લખવાનું એ રીતે આપણે અહીંયા જવાબ લખી શકીએ હવે આપણે અહીંયા 90 કિલોગ્રામ આપ્યું છે 90 કિલોગ્રામ છે અને સામે 40 કિલોગ્રામ છે હવે આપણે અહીંયા 90 માંથી 40 કિગ્રામ બાદ કરીશું તો આપણે એનો જવાબ મળી જશે તો 0 માંથી 0 જાય તો 0 હવે 9 માંથી 4 કાઢી નાખવાના છે 9 માંથી આપણે 4 કાઢશું તો કેટલા છે આપણે અહીંયા લીધા પ્રમાણે કરવાનું છે 1 2 3 4 5 6 7 8 અને 9 આપણે 9 ભેગા લીધા એમાંથી 4 આપણે કાઢી નાખવાના છે તો 1 2 અને 3 ની 4 કાઢી નાખ્યા છે તો 1 2 3 4 ને 5 રે તો કેટલું થયું 50 કિલોગ્રામ એ જ પ્રમાણે હવે છેલ્લો આપણે બાકી છે કે અહીંયા 150 કિલોગ્રામ આપ્યું છે અને સામે આપણને એક જ બાર છે એટલું 50 કિલો નું તો 150 માંથી 50 બાદ કરશું એટલે આપણને અહીંયા જવાબ મળી જશે 0 ના 0 હવે 5 માંથી 5 જાય તો શું રહે કશું નહીં તમે ગણાવો કે 1 2 3 4 ને 5 તો આપણે 5 કાઢી નાખવાના છે તો 1 2 3 4 ને 5 એક પણ કશું કર્યું નહીં તો 5 માંથી 5 જાય તો 0 તો અહીંયા 1 ના 1 તો કેટલા કિલોગ્રામ રહ્યા 100 કિલો ગ્રામ અહીંયા આપણે વજનના અને વાટ વિશે થોડું શીખ્યા અને સમતોલ કરતા પણ શીખ્યા તો વજનનો નાનો એકમ અને મોટો એકમ એ તમને થોડું આવડવું જોઈએ એક વજન બરાબર કેટલા કિલોગ્રામ થાય અને 1000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય એ આપણે અહીંયા યાદ રાખીશું અને પ્રકરણ